आगामी विधानसभा की चूंटणी पहला कांग्रेस द्वारा पाटीदारों ने अनामत माटे कपिल सिब्बल और पासना कार्यकरों की बैठक योजवामां आवी हती। आ मामले रेशमा पटेले निवेदन आप्युं छे के कांग्रेस वोट बैंक मजबूत करवा माटे प्रयत्नो करे छे। बंधारण प्रमाणे कांग्रेस पाटीदारों ने गुमराह करी रही छे। कांग्रेस पाटीदारों ने बंधारण में योग्य नहीं ते वात करीने नाटकीय रूप आपी रही छे। त्यारबाद भाजप प्रत्ये कह्युं के भाजपे बंधारण की जोगवाई प्रमाणे पाटीदार समाज ने मदद करी छे। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌતમ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ગૌતમ, જે રીતે સમાચાર છે, રેશમા પટેલે કોંગ્રેસ પર વાર કરતા કહ્યું છે કે કોંગ્રેસ પાટીદાર સમાજને ગુમરાહ કરી રહી છે, બંધારણ પ્રમાણે અનામત આપવાની વાત છે તે ખોટી વાત છે, ભાજપે બંધારણ પ્રમાણે જેટલી મદદ થતી હતી તેટલી પાટીદાર સમાજને કરી છે, માહિતી વિસ્તારથી આપશો। જે રીતે વાત કરવામાં આવે તો એમણે જણાવ્યું છે કે કાલે જે કપિલ સિબ્બલ સાથે પાટીદારની બેઠક થઈ હતી કે મુદ્દે જણાવ્યું છે અને એવું પણ કહ્યું છે કે જે મુદ્દે અનામતની વાત કરી રહ્યા છે પાટીદાર સમાજને, એ કોંગ્રેસ છે, એ ખાલી ને ખાલી મસ મોટી વાતો કરે છે, ચૂંટણી જાણે એ ધાર્મિક સમુદાયને જોડી અને ધાર્મિકતાના નામે જે અને સમાજને વાડા સાથે જે રાજનીતિ કરવાની વાત કરી રહી છે અને સમગ્ર મુદ્દે પાટીદાર સમાજને જે ગુમરાહ કરવા માટે થઈ અને આવા અનેક નવા પેટરા રચી અને અનામતનો લાભ આપવાની વાત કરી અને કેટલાક લોકો ને ટિકિટ આપવા માટે થઈ અને આ કાવતરું કરવાતું હોય તેવી વાત પણ સામે આવી રહી છે। જી બિલકુલ ગૌતમ, આપનો આભાર માહિતી આપવા માટે।